વેલકમ બેક. છા સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં નશીલા પદાર્થો મળવાનો સિલસિલો ચાલુ છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં ફરી એકવાર ગાંજાની તસ્કરીનો પર્દાફાશ થયો. વલસાડ એસઓજી અને એલસીબી પોલીસે વલસાડની મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર આવેલી ભિલાડ ચેકપોસ્ટ નજીકથી 60 કિલો ગાંજા સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઝડપાયેલ આરોપીઓમાં ગણેશ બહેરા, કાર્તિક બહેરા, મહાવીર નારસિમા, કાનુ રામચરણ, નઈમ શેખની ધરપકડ કરવામાં આવી છે. ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે એક મહારાષ્ટ્ર પાસિંગની ગાડી ત્યાં આવતા તેની તપાસ કરતા તેમાંથી ગાંજાનો 60 કિલો 200 ગ્રામ જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં મળી આવેલો. તે બાબતમાં આરોપીની પૂછપરછ કરી તેની પાસે લાયસન્સ અને પરમિટ માગતા તેની પાસે આવી કોઈ પરમિટ હતી નહીં, જેથી આ જે ગુનો છે એ નાર્કોટિક્સ મુજબનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં કુલ 5 આરોપીઓ પકડાયેલા છે અને તેની હાલમાં રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે.